વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓનો અંત આવી રહ્યો છે ભાજપ દ્વારા આજે સિતેર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા નથી ત્યારે કચ્છમાં ઉમેદવાર પસંદગી બાદ થતા વિવાદ ટાળવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ બનાવવામાં આવી હોવાનો બંને પક્ષના પ્રમુખો દ્વારા દાવો કરાઈ રહ્યો છે આ વખતે અમે છેલ્લા છ મહિનાથી એ પ્રયત્નમાં કોંગ્રેસ પક્ષ હતો કે ટિકિટ પસંદગી પ્રક્રિયા પહેલાં પોતાની દાવેદારી માટે તમામે પ્રયત્ન કરવા જોઈએ પોતાની લાગણી મૂકવી જોઈએ પોતાની વાત મૂકી શકાય છે અને આ લોકશાહી પદ્ધતિથી એ કોંગ્રેસ પક્ષ ચાલે છે એકથી વધારે વખત પણ અમે વાત સાંભળવા માટેની કોંગ્રેસ પક્ષની તૈયારી છે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોના દરવાજા ખુલ્લા છે તમે તમારી વાત મૂકી શકો એ નાતે તમામને અમે એ સમજાવી શક્યા છીએ કે પસંદગી માત્ર એકની થશે એકથી વધારે ચહેરા એવા છે કે જે સક્ષમ દાવેદાર ગણી શકાય અને એક વાતનો અમને આનંદ છે કે દરેક આગેવાનોએ પણ આ વખતે મન બનાવી લીધું છે દરેક દાવેદારોએ મન બનાવી લીધું કે જ્યારે પાર્ટીની મોર એક વ્યક્તિ ઉપર લાગશે ત્યારે એ ઉમેદવાર મર્યાદિત ઉમેદવાર તરીકે નહીં રહે પણ કોંગ્રેસના પંજા તરીકે લોકોની વચ્ચે જઈ રહ્યા છે કોંગ્રેસે જે પસંદગી કરી છે એને આપણે જીતાડવાના છે એટલે દાવેદારો પણ આ વખતે બરાબરના ભેગા રહી પરિણામલક્ષી કામ કરશે એ વાતનો અમને આનંદ છે અને એવું કોઈ નારાજગીનો પરિબળ ક્યાંય પણ અમને કચ્છમાં દેખાતું નથી તમામ દાવેદારો એકજૂટ થઈને આપ કેમ્પેનિંગમાં જોઈ શકો છો કે દરેક દાવેદારો જેટલા છે એ બધા એક સાથે રહી અને લોકોની વચ્ચે જાય છે ગઈકાલનો જ અમારો અનુભવ છે વેપારી મિત્રોને બજારમાં અમે મળ્યા ત્યારે સ્વાભાવિક પૂછતા હોય કે ભાઈ તમારા ઉમેદવાર કોણ છે ત્યારે બધા આ દાવેદારો આગેવાનો બધામાંથી એક જ સુર હતો કે ઉમેદવાર પંજો છે પંજાના નિશાનથી જે આવશે એ અમારો ઉમેદવાર છે એટલે પંજાના નિશાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને મત આપવાની વિનંતી બધાએ સંયુક્ત રીતે કરી રહ્યા છે એટલે એ વાતનો આનંદ છે એવી કોઈ પણ ક્યાંય પણ નારાજગીનો પરિબળ અમને દેખાતો નથી રાહુલજી પણ ગુજરાતના દરેક ઝોનમાં પ્રવાસો સફળતા પર પૂર્ણ કર્યા છે મેગા સિટી તરીકે મોટા શહેરોમાં પણ રોડ શોના કાર્યક્રમો એમના નિશ્ચિત થાય છે અમે પણ અહીંથી વિનંતી કરી છે હાઈકમાન્ડ પણ એ રીતે પ્લાનિંગ કરી રહી છે કે દરેક જિલ્લાઓમાં રાહુલજીની સભા યોજાય અને એ સિવાયના પણ રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાતના નેતાઓ કચ્છમાં આવશે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે પ્રોસેસ પૂરી થશે એના પછી કચ્છમાં મોટા નેતાઓની પણ સભાઓ સારી રીતે થશે અને કોંગ્રેસનો સંદેશો આપવા બધા પધારશે ને આ તો આખી પાર્ટીની સિસ્ટમ આખી બંધાયેલી છે રેડી છે જેમ આદેશ આપે કે સૈન્ય બોર્ડર ઉપરને એના કમાન્ડર યાદર આપે યુદ્ધ શરૂ કરો એ રીતે ભારતીય જનતા પાર્ટીની આખી સેના તૈયાર છે કોઈપણ ભારતીય જનતા પાર્ટી એ ડિસાઇડ કરશે છ કેન્ડિડેટને તો ત્યારથી જ આખી સિસ્ટમ બાંધેલી સિસ્ટમ મુજબ એને પ્રચાર અને પ્રસાર કરવા માટે અને રિઝલ્ટ ચોખ્ખું આમ કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તરફે જ મેં તમને અગાઉ કીધું ને કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી માત્ર ને માત્ર સત્તા અને સુખા પણ સત્તાને સાધન માનીને લોકોની સુખાકાર્યમાં કેમ વધારો થાય લોકો વચે જાય અને જે અધૂરા રહેલા કામો કારણ કે દેશ આઝાદ થયો ને વર્ષ ત્યાં ઘણા સો વર્ષની નજીક જવા થઈ રહ્યો છે ત્યારે મૂળ સુવિધાઓથી હજી વંચિત છે આ સુવિધાઓની જેમ નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે એ કેટલેક પહોંચ્યા છે અને કેટલાક બાકી છે એ આવતા દિવસોમાં કામ કરશું